નમસ્તે મિત્રો, હું છું શુક્લા માધવી. મિત્રો, આપણે વાત કરવી છે જ્ઞાનઝલકમાં આજે રમતગમત સાથે જોડાયેલા કરંટ અફેર્સ બાબતે. એક રીતે જોઈએ તો આ વિડીયો છે તમને બહુ હેલ્પફુલ થવાનો છે, કારણ કે તમને દરેક પરીક્ષાની અંદર કોઈ ને કોઈ ગેમ્સ રિલેટેડ પ્રશ્નો છે એ પૂછાય જ છે. તો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છે જોડાઈ જવાનું છે મારી સાથે અવનવી પીડીએફ માટે, અને વિસ્તારથી કોઈ પણ પરીક્ષાની ઇન્ફોર્મેશન માટે અમારી ટેલિગ્રામ ચેનલ અહીંયા શુક્લા માધવી લખેલી છે ત્યાં જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં આપને લિંક મળી રહેશે. મિત્રો, આ સિવાય હું અન એકેડમીમાં પણ અભ્યાસ કરાવું છું, અને ત્યાં જો તમે જોડાવા માગતા હોય તો 1 મહિના માટે 1400 રૂપિયા, 3 મહિના માટે આપણે વાત કરીએ તો ફી છે 3500 છે. યરલી તમારા માટે બેસ્ટ છે, કેમ કે યરલી માટે માત્ર તમારે ચૂકવવાના રહેશે. એ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે તો યાદ રાખજો, યરલી માટે છે માત્ર તમારે 7000, અને એમાં પણ જો તમે ડિસ્કાઉન્ટ નાખશો તો મારા 10% મારો કોડ નાખશો તો તમને તરત જ ડિસ્કાઉન્ટ મળી જશે. અને આ સબસ્ક્રિપ્શન છે તમને અરાઉન્ડ પડી જવાનું છે કેટલા રૂપિયામાં, ઓનલી કેટલા રૂપિયામાં પડશે, 6300માં, બરોબર 6300 રૂપીસ ઓનલી માં તમને પડશે. તો ચોક્કસ જોઈન થઈ જજો. ડેઈલી ફ્રી લાઈવ ક્લાસ આપણો હોય છે, એમાં 30 MCQ ટેસ્ટ અને 30 પોઈન્ટ્સની માહિતી તમને આપવામાં આવશે. જે તે પ્રશ્ન હશે ટોપિક વાઇઝ હશે, તો ચોક્કસ 9:30 વાગે દરરોજ 1 એપ્રિલથી જોડાઈ દેજો. અને આજનો લેક્ચરનો ટાઈમ આપણો 10 થી 11 છે રાત્રે, તો એમાં પણ જોડાઈ જજો. મિત્રો, વાત કરીએ હવે રાણી રામપાલ વર્લ્ડ ગેમ્સ એથ્લેટ્સ ઓફ ધ યરનો ખિતાબ છે એમને જીતો છે. તો આ રાણી રામપાલ છે કેની સાથે સંકળાયેલા છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખજો કે આ રાણી રામપાલ છે એ સંકળાયેલા છે હોકી ટીમના ખેલાડી છે. આ રાણી રામપાલે વર્લ્ડ ગેમ્સ એથ્લેટ્સ ઓફ ધ યર 2019નો ખિતાબ પ્રાપ્ત કરેલો છે. તે વિશ્વમાં આ ખિતાબ જીતનારા એવા પ્રથમ હોકી ખેલાડી છે. આ વસ્તુ ખાસ તમને પૂછાશે, યાદ રાખજો. હવે આ જે એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડના અનુસંધાને જો હું વાત કરું તો મતદાન પ્રક્રિયા પછી શીર્ષક આપવામાં આવે છે, અને તે અનુસાર આ ખિતાબ ખેલાડીને આપવામાં આવે છે. આ એવોર્ડ સામાજિક ક્ષેત્ર માટે હોય છે, શ્રેષ્ઠ પ્રદર્શન અને સારી વર્તણૂક માટે આપવામાં આવે છે. આ એવોર્ડ માટે વિશ્વભરના 20 ખેલાડીઓની નિમણૂક છે કરવામાં આવી હતી. આમાં યુક્રેન કરાટે ખેલાડી સ્ટેનિસ્લાવ હોરુનાનો બીજો ક્રમ આવેલો છે, જ્યારે કેનેડાના પાવર લિફ્ટર રિયા સ્ટાઇન ત્રીજા સ્થાને છે રહ્યા છે. રાણી રામપાલ વિશે થોડોક પરિચય આપું તમને તો, ભારતની હોકીની રાણી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તેમની ઉંમર 15 વર્ષની છે. કેટલા વર્ષની ઉંમર છે મિત્રો એમની? 15 વર્ષની ઉંમર છે, અને ભારતીય મહિલા હોકી ટીમ સાથે તેઓ સંકળાયેલા છે. યાદ રાખજો, ત્યારે એ હોકી ટીમ સાથે જોડાયેલા હતા, સોરી મિસ્ટેક થઈ ગઈ, 15 વર્ષની ઉંમરે ભારતીય મહિલા હોકી ટીમ સાથે છે જોડાયેલા હતા. તે હાલની ટીમની કેપ્ટન છે, બરોબર. અત્યારે વર્તમાન સમયની જે મહિલા હોકી ટીમ છે એમના તેઓ કેપ્ટન છે. અને 2020માં આપણે વાત કરીએ તો રાણી રામપાલને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. રાણી રામપાલ 2009ના એશિયા કપની અંદર ભાગ લીધો હતો, અને જેમાં તેમની જે ટીમ છે એમને સિલ્વર મેડલ છે જીત્યો હતો, અને 2010ની અંદર કોમનવેલ્થ ગેમ્સની અંદર પણ તેમને પાર્ટિસિપેટ છે કરેલો છે. ત્યાર પછી વાત કરીએ વિદેશી ફૂટબોલ ક્લબ સાથે જોડાયેલા એવા આપણા વિદેશી મણિપુરની ફૂટબોલર એવી બાલાદેવી. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો, આ છે આપણા બાલાદેવી કે જેમને તાજેતરમાં આપણે એવોર્ડ છે મળેલો છે, અને તેમને વિદેશી ફૂટબોલ ક્લબ સાથે છે જોડી દેવામાં આવેલા છે. એવી પ્રથમ સ્ત્રી છે ભારતની, કે ખેલાડી કહી શકાય, કે જેમને પ્રથમ ભારતીય ફૂટબોલર છે તરીકે વિશ્વ વિદેશી ફૂટબોલ ક્લબની અંદર જોડવામાં આવેલા છે. તે 18 મહિનાથી પ્રખ્યાત યુરોપિયન ક્લબ રેન્જર્સ સાથે સંકળાયેલા છે, બરોબર. અહીંયા તમને પોઈન્ટ્સ આ બધા ઉપયોગી થશે આવનારી STI PI એક્ઝામ માટે. બાલાદેવી ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન રહી ચૂકેલી છે. કેની કેપ્ટન છે? બાલાદેવી છે મહિલા ભારતીય ફૂટબોલ ટીમની કેપ્ટન રહી ચૂકેલી છે. તેમની ટીમની 58 મેચની અંદર તેમણે 52 ગોલ કર્યા છે. કેટલા ગોલ કર્યા છે મિત્રો? 58 મેચમાં એમને 52 ગોલ છે કરેલા છે. તે દક્ષિણ એશિયામાં સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ગોલકીપર છે, યાદ રાખજો.
કે દક્ષિણ એશિયાની વાત કરીએ તો સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ગોલ કીપર રહેલા છે. 2015 અને 16માં તેમને AIFF વુમન પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ એનાયત કરવામાં આવેલો છે. આ સિવાય મિત્રો વાત કરીએ તો રેન્જર્સ ફૂટ ક્લબ નો પણ આયોજન થયેલું હતું અને આ આયોજનના અંતર્ગત 2008ની અંદર સ્થપાયેલી સ્કોટિશ વિમેન્સ પ્રીમિયરની અંદર પણ તેમને ભાગ લે છે. સ્કોટલેન્ડની મહિલા પ્રીમિયર લીગે સ્કોટલેન્ડ ટોચની ડિવિઝન મહિલા ફૂટબોલ લીગ છે, બરાબર? તો આ યાદ રાખજો કે સ્કોટલેન્ડની સૌથી ટોચની મહિલા ફૂટબોલ લીગ કઈ છે? તો રેન્જર્સ ફૂટ ક્લબ, બરાબર. ભારતની 18 વર્ષીય સાયકલ સવાર, એવો મેઇન પ્રશ્ન અહીંયાથી તમારે આવી શકે, એસો વલ્બેન ભારતનો મૂળ છે, પરંતુ કયા ફિલ્ડ માટે આપણે એસો અલ્બેનને યાદ કરશું અહીંયા સાયકલિંગ બાબતે? તાજેતરના 6 દિવસના બર્લિન ટુર્નામેન્ટની અંદર, કયા ટુર્નામેન્ટની અંદર? બર્લિન ટુર્નામેન્ટમાં તેમના દ્વારા છે ગોલ્ડ મેડલ છે જીતવામાં આવેલો હતો. તેમણે પુરુષોની કિરીન કેટેગરીમાં ચંદ્રક છે મેળવેલો છે, બરાબર. કઈ કેટેગરીમાં આવશે? કિરીન કેટેગરીની અંદર ચંદ્રક છે મેળવેલો છે. એસો અલ્બેન આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ભારતીય છે, બરાબર. આપણે શું યાદ રાખશું કે એસો અલ્બેન આ સ્પર્ધાની અંદર, સાયકલિંગની અંદર જે ભાગ લેનાર હોય એ પ્રથમ ભારતીય છે. આ 6 દિવસીય ટ્રેક સાયકલિંગ રેસ છે. આ જે રેસ છે કેટલા દિવસ ચાલે છે? 6 દિવસ ચાલે છે, જેમાં તમામ સાયકલ સવારો દરરોજ 6 દિવસ ભાગ લેવાનો હોય છે અને ત્યાર પછી 6ઠા દિવસ પૂર્ણ થાય રિઝલ્ટ છે એનાઉન્સ કરવામાં આવતું હોય છે. તો આ અગાઉ તેણે સ્વિટ્ઝર્લેન્ડના આઈગલમાં યોજાનારી એવી જુનિયર ટ્રેક સાયકલિંગની અંદર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતેલો છે. તો યાદ રાખજો, એસો અલ્બેને સ્વિટ્ઝર્લેન્ડની અંદર આઈગલમાં યોજાનારી જુનિયર ટ્રેક સાયકલિંગ સ્પર્ધાની અંદર મેડલ છે એ પણ મેળવેલો છે. અને કયો મેડલ આવશે? સિલ્વર મેડલ આવશે. ત્યાર પછી કિર્લબીન ઇવેન્ટની અંદર વાત કરીએ તો અલ્બેને પુરુષ વર્ગમાં સિલ્વર મેડલ છે જીત્યો છે. એસો અલ્બેન કોણ છે, ક્યાંના વતની છે, એની વિશે થોડીક તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તો એસો અલ્બન અંડમાન નિકોબાર, આપણે અંડમાન નિકોબાર તરીકે જેમને બોલીએ, એ આઈલેન્ડના તેઓ વતની છે. જુનિયર સ્પ્રિન્ટ કેટેગરી રેન્કિંગની અંદર તેમને પ્રથમ ક્રમ છે આપવામાં આવેલો છે. કેટલામું? જુનિયર સ્પ્રિન્ટ કેટેગરીમાં રેન્કિંગમાં તેમને પ્રથમ ક્રમ છે આપવામાં આવેલો છે. તેમણે તાજેતરમાં કોન્ટ્રીબ્યુઝર્સ સ્પ્રિન્ટ કપ 2 જીપી બર્નો ટ્રેક સાયકલિંગ સ્પર્ધામાં પણ ખૂબ સારું એવું પ્રદર્શન છે એ કરેલું છે. આમ જોઈએ તો સાયકલ ચલાવનારા ટોપ પર પહોંચનારા એવા તે પ્રથમ છે ભારતીય છે. કારણ કે અત્યાર સુધી આપણે જોઈએ તો અલગ અલગ રમતની અંદર ઘણા બધા ભારતીયોએ વિવિધ સ્પર્ધાની અંદર પોતાનું યોગદાન આપેલું છે, પરંતુ સાયકલિંગ ક્ષેત્ર પહેલો એવો ભારતીય બનશે એસો અલ્બેને, બરાબર. યાદ રાખજો, ખાસ કિરીન ઇવેન્ટની અંદર તેને રેન્કિંગ વિશ્વ દ્વારા ત્રીજા ક્રમ પર મૂકવામાં આવેલી છે. તેણે મલેશિયામાં આયોજિત એવી 2018ની એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપની અંદર પણ 3 ગોલ્ડ મેડલ છે એનાયત કરેલા છે અને 3 ગોલ્ડ મેડલ જીતેલા છે. તે દિલ્હીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર જે પોતાનું ટ્રેનિંગ છે એ કરે છે. ભારતના જેવેલિયન ફેંકનાર નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની અંદર ક્વોલિફાઈ છે કરેલું છે. તમારે પ્રશ્નનો જવાબ મને કમેન્ટમાં આપવાનો છે કે જેવેલિયન શબ્દનો અર્થ છે શું થાય છે. જે મિત્રો છે એમને ખાસ ખબર હોય ચોક્કસ કોઈ પણ પ્રકારની. અને બીજી વસ્તુ એ કે મેં 50નો આજે લાઇકનો ટાર્ગેટ રાખેલો છે, 50+ લાઇક તો થવી જ જોઈએ મિત્રો. અને ડેઈલી આપણે આ રીતના વિડીયો મૂકવા માગીએ છીએ, તો તમારે કેવા વિડીયો જોતા છે એ પણ અમને કમેન્ટ શેર કરી શકો છો. ખાસ કરીને મને ખબર છે અમારો વર્ગ ટેટ અને ટાટ સંકલિત છે, મુખ્ય સેવિકા સંકલિત છે, છતાં પણ આપણે દરેક પરીક્ષા માટે ઉપયોગી એવું ડેઈલી વિડીયો મટીરિયલ છે તમને પ્રોવાઈડ કરવા માટે માગીએ છીએ. અને એટલા માટે જ તમારો અભિપ્રાય અમને અનિવાર્ય છે. તો એ પણ વચ્ચે ચોક્કસ જણાવી દઉં કે મોકલતા રહેજો. હવે આપણે વાત કરીએ આગળ નીરજ ચોપડા વિશે. તો નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઈ કરેલું છે. તેમણે એટલિક સેન્ટ્રલ નોર્થ ઇસ્ટની મીટમાં, યાદ રાખજો કેની મીટમાં, તો કે એટલિસની નોર્થ ઇસ્ટની મીટમાં 87.86 મીટરનું અંતર છે એમને મેળવીને ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ છે તેઓ થઈ ગયા છે.
નીરજ ચોપડા કોણ છે, ક્યાંના રહેવાસી છે એની વિશે થોડી તમને ડિટેલ આપી દઉં. તો નીરજ છે હરિયાણાના પાણીપતના રહેવાસી છે. તેઓ જવેલિયન ફેંકવાની સ્પર્ધાની અંદર ભાગ લે છે. 20 વર્ષીય નીરજ ચોપરાએ પણ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં તેની જેવેલિયન થ્રો 86.47 મીટરની હતી. આ અગાઉ તેણે 2016ની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ છે જીત્યો હતો. તેણે 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં 82.23 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ છે જીત્યો હતો. આમ જોઈએ તો આ સ્પર્ધામાં જુનિયર વર્લ્ડ રેકોર્ડ 2016 IAAF વર્લ્ડ અંડર 20 ચેમ્પિયનશિપમાં પણ તેમને ગોલ્ડ મેડલ છે એનાયત કરવામાં આવેલા છે. તાજેતરની અંદર વાત કરીએ યુથ ગેમ્સ વિશે, તો ગેમ્સ ઇન્ડિયા યુથ ગેમ્સની ત્રીજી આવૃત્તિ મિત્રો ગુવાહાટીની અંદર સમાપ્ત થઈ. યાદ રાખજો આ પ્રશ્ન બધાએ નેશનલ લેવલના પણ પૂછાય છે અને ઇન્ટરનેશનલ લેવલના પણ એક્ઝામમાં રમતગમતના હોય છે. તો જાન્યુઆરી 2020ની અંદર અને 22 જાન્યુઆરી 2020 સુધી છે આ જે 12 દિવસ છે આ સ્પર્ધા યોજાવાની છે. ખેલો યુથ ગેમ્સ 2020માં મહારાષ્ટ્રે સૌથી વધુ ચંદ્રકો જીતા હતા અને કેટલા જીતા હતા? 256. બરોબર યાદ રાખજો, 256 જેટલા ચંદ્રકો છે જીતા હતા, જેમાં એમને 78 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ગોલ્ડ મેડલ કેટલા આવશે? 78 ગોલ્ડ મેડલનો સમાવેશ છે તેની અંદર થશે. મહારાષ્ટ્રમાં પણ આમ જોઈએ તો ચેમ્પિયન ટ્રોફી જીતીને સૌથી વધુ ચંદ્રક છે મેળવવાનો એક રેકોર્ડ બનેલો છે અને મેડલ જીતવાની બાબતમાં હરિયાણા બીજા ક્રમે આવશે, જ્યારે દિલ્હી ત્રીજા ક્રમે આવશે. અને જો મેડલ પૂછાય તો સંખ્યા યાદ રાખજો, હરિયાણા 200 મેડલ અને દિલ્હી 122 મેડલ. કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનો વ્યાપ છે વધે એ માટે મિત્રો અંડર 17 અંડર 21 એમ બે કેટેગરીની અંદર આ વિભાગ છે શરૂ કરવામાં આવ્યો હતો. કોલેજ અને યુનિવર્સિટીના ખેલાડીઓ પણ આમાં ભાગ છે લઈ શકશે. 29 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 10,000થી વધુ ખેલાડીઓ આ રમતની અંદર પાર્ટિસિપેટ છે થઈ શકે છે. આમ જોઈએ તો આ કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા દેશની રમત ગમતની સંસ્કૃતિને જીવંત રાખવા માટે બનાવવામાં આવેલું છે અને તેનો ઉદ્દેશ માત્ર એટલો છે કે દેશમાં રમાયેલી તમામ રમતોને પ્રોત્સાહન આપે અને ભારતને એક મજબૂત રમત રાષ્ટ્ર તરીકે છે વિકસાવી શકાય. આ પ્રોગ્રામ યુવા ખેલાડીઓને તેમની કુશળતા સુધારવા અને તેમની કુશળતાને પ્રદર્શિત કરવાની એક તક આપશે. આ રમતોમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવામાં આવશે અને દરેક પસંદ કરેલા ખેલાડીને 8 વર્ષ માટે, યાદ રાખજો કેટલા વર્ષ માટે મિત્રો, 8 વર્ષ માટે 1,00,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ ICC અંડર 19 વર્લ્ડ કપ વિશે. 2020ની અંદર દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહ્યો છે અને આમ જોઈએ તો યોજાઈ રહ્યો છે અને આ સ્પર્ધામાં પ્રિયમ ગર્ગ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. છેલ્લી વખત ભારતે આ સ્પર્ધા જીતી હતી, બરોબર? આપણે જાન્યુઆરીના કરંટ અફેરની આજે ચર્ચા છે કરીએ છીએ. ભારતે આ સ્પર્ધામાં કુલ 4 વખત જીતી હતી. ભારતે કેટલી વખત વિજેતા થયા છે? 4 વખત છે આ સ્પર્ધાની અંદર વિજેતા છે બનેલું છે. ભારતની આ ટીમમાં યશસ્વી જયસ્વાલ, રવિ બિશ્નોઈ જેવા ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાની અંદર જો વાત કરીએ તો ભારતને ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવેલું છે અને આ જૂથમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પણ છે. ખાસ કરીને આપણે જોઈએ તો 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી વચ્ચે આ ICC અંડર 19 વર્લ્ડ કપ છે જીતાયો હતો. તમને પૂછાય તો યાદ રાખજો કે કોણ જીતેલું હતું, તો અહીંયા બાંગ્લાદેશ છે એ આ સ્પર્ધામાં કુલ કેટલી ટીમે પાર્ટિસિપેટ કરેલી હતી? 16 ટીમોએ ભાગ લીધેલો હતો. અને તમારો પ્રશ્ન અહીંથી એ બને છે કે જે 9 ફેબ્રુઆરી 2020 સુધી આ જે કપ યોજાયો એ કપની અંદર વિજેતા ટીમ કઈ હતી, બરોબર? જે વિજેતા ટીમ હોય એનું નામ તમારે કમેન્ટ કરવાનું છે, ભૂલવાનું નથી. અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે, નાઇજીરિયા, કેનેડા, જાપાન, સંયુક્ત અરબ અમીરાત અને સ્કોટલેન્ડ, આ બધી જેવી દેશો છે કે જેમને ટીમોએ ભાગ લીધેલો છે.
આ સ્પર્ધામાં 50 ઓવર ફોર્મેટની અંદર રમવાના છે. આપણે જે વન ડે ક્રિકેટ રમાતી હતી એ જ પેટર્ન અહીંયા અનુસરવાની છે. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ કેટલામો છે? 13મો આ વર્લ્ડ કપ છે અને ઓસ્ટ્રેલિયાની અંદર યોજાયો છે. પ્રથમ આવૃત્તિ 1988 ઓસ્ટ્રેલિયાની અંદર આવશે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટે રોમ રેન્કિંગ શ્રેણીમાં 53 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ છે જીત્યો છે. કેટલા કિલોમાં? 53 કિલો વજનમાં વર્ગમાં ગોલ્ડ મેડલ છે જીત્યો છે. ફાઇનલમાં વિનેશ ઇક્વાડોરના રેસલરને હરાવી દીધો હતો, બરોબર યાદ રાખજો. અને 2020માં વિનેશ ફોગટનું આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. વિનેશ ફોગટને કેટલામી સાલમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યું હતું? 2020માં. વિનેશ ફોગટ કે જે છે મહિલા રેસલર છે, 25 ઓગસ્ટ 1994માં હરિયાણામાં તેમનો જન્મ ભિવાની જિલ્લાની અંદર થયેલો છે. તેણે 2014ની સાલમાં આપણે વાત કરીએ તો ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે જીત્યો હતો. જ્યારે આપણે વાત કરીએ તો 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં એમને 50 કિલો વજનના વર્ગમાં ગોલ્ડ મેડલ છે જીતેલો છે. 2014ની સાલની વાત કરું તો જે ઇન્ડિયન એશિયન ગેમ્સમાં તેણે 48 કિલો વજનના વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 2018ની સાલમાં જકાર્તા એશિયન ગેમ્સની અંદર 50 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ છે જીત્યો છે. અને કોમનવેલ્થ ગેમ્સમાં એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ મહિલા રેસલર છે. તો આ બધા જ પોઈન્ટ તમારા માટે ઉપયોગી છે, યાદ રાખજો. ઇન શોર્ટમાં આપણે વાત કરીએ તો તાજેતરમાં એક આઈસીસી એવોર્ડ 2019ની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા ભારતના ખેલાડીઓએ આ સૂચિની અંદર એવોર્ડ જીત્યા હતા. આ સિવાય ઘણા ભારતીય એવા છે ખેલાડીઓ કે આઈસીસીની વન ડે અને ટેસ્ટ ટીમમાં ઓફ ધ યરમાં તેમને સ્થાન મેળવેલું છે અને સફળ રહ્યા છે. વર્ષની આઈસીસી વન ડે ટીમમાં રોહિત શર્મા, સાઈ હોપ, વિરાટ કોહલી, બાબર આઝમ, કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, જોસ બેટલર, બિશેલ સ્ટાર, ટ્રેન્ટ બોલ્ટ અને મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ, આ બધા જ નામો એવા છે કે જેમનો સમાવેશ છે થાય છે. પરંતુ એમની અંદર આઈસીસીની ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો એવોર્ડ મયંક અગ્રવાલ, ટોમ લેથમ, માન્સ લંબુસ્ટેન, વિરાટ કોહલી કેપ્ટન તરીકે, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, બીજે વોટલિંગ, પેટ કિમ્સન, મિશેલ સ્ટોક, નીલ વગેરેને વેંગનર અને નોર્ટન લિયોનને આપવામાં આવેલો. તો વિજેતાઓની યાદી જો તમને કહું તો વર્ષનો ક્રિકેટર તરીકેનો એવોર્ડ બેન સ્ટોક્સને જે ઇંગ્લેન્ડના છે એમને મળેલો છે. વર્ષનો ટેસ્ટ ક્રિકેટર પેટ કેમિન્સન ઓસ્ટ્રેલિયાનો છે એમને મળેલો છે. વર્ષના વન ડે ક્રિકેટર રોહિત શર્મા ભારતની અંદર મળેલો છે. આઈસીસી રેપો રેટ ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ વિરાટ કોહલીને મળેલો છે. ઉભરતા પ્લેયર ઓફ ધ યરનો માનસ લેબ્યુસેનને અને એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર કોયલ ક્વાજરને મળેલો છે. અમ્પાયર ઓફ ધ યરની વાત કરું તો રિચાર્ડ એગેસ ઇલિગિન્સને આ એવોર્ડ છે એનાયત કરવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ ઉમરીગર એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા છે, તો કે બીસીસીઆઈએ ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડથી આ એવોર્ડ આપવાની છે ઘોષણા કરવામાં આવેલી છે. કોને? જસપ્રીત બુમરાહને. યાદ રાખજો, જે ક્રિકેટ પ્રેમી છે એ બધાને તો યાદ જ છે. બુમરાહને 2018-19ની સિઝનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ સન્માન છે આપવામાં આવે છે. તો મિત્રો, આ હતો આજનો સ્પોર્ટ્સ આધારિત વિડીયો. આવા જ સ્પોર્ટ્સ આધારિત બીજા કરંટ અફેર માટે ચોક્કસ જોડાયેલા રહેજો. લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી દેજો.